एमएस यूनिवर्सिटी की आर्ट्स फेकल्टी में परीक्षा व्यवस्था अभाव अफरातफरी माहौल जवा मब्यो आर्ट्स फेकल्टी में आज थी एटीकेटी की परीक्षा प्रारंभ थयो छे। जो कि एटीकेटी की परीक्षा में परीक्षा व्यवस्था में भारे छींडा जवा मब्या था। परीक्षा नंबर ब्लॉक नंबर थी माड़ी तमाम प्रकार की असुविधा परीक्षा में आपवा आवेला विद्यार्थियों हैरान परेशान थई गया था। विद्यार्थियों भारे आक्रोश साथे तंत्र सामे नाराजगी व्यक्त करी हती। फर्स्ट सेमेस्टर में छे अने अत्यारे जे अमारुं पेपर छे ए अलाइड वन छे, पण एनुं हजी लिस्ट अमारुं जे मारुं जे सब्जेक्ट छे पॉलिटिकल साइंस एनुं हजी लिस्ट लगाड़वामां नथी। अने जेनुं पण छे એને કોઈને ખબર નથી પડતી કે અમારો રેન્ક ક્યાં છે, અમારે ક્યાં બેસવાનું છે, અમારો સીટ નંબર શું છે, એની કોઈ પણ માહિતી ક્લિયર નથી। અને અત્યારે અમારો એક્ઝામ છે 11:30 નો ટાઈમ છે, તો હવે એવું કહે છે કે એક્ઝામ 1.5 કલાક લેટ થશે। તો એવી રીતે હર વખતે એક તો એક્ઝામ ઓલરેડી લેટ છે, અમારું ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ ઓલમોસ્ટ 2 મહિના લેટ છે। અને આવું થયું ને પછી પહેલાં પણ થયું છે, પણ હર વખતે એક્ઝામ લેટ છે, તમને ટાઈમ મળે છે છતાં પણ તમે નથી કરતા, ઇટ્સ વીક પોઈન્ટ ઓફ વ્યૂ। સવારે જેમ કે અમારો 11:30નો ટાઈમ છે, પણ સુધી અમારા નંબર્સ આવ્યા નથી, લાગેલા છે તો ખબર નથી પડતી કયા ક્લાસીસમાં લાગેલું છે। તો આ લોકોની બેદરકારી તો તમે જુઓ કે પહેલા એક્ઝામ્સ નથી લેતા, પહેલા જયારે ડેટ ડિક્લેર કરે છે, ડેટ આવી જાય છે, એક્ઝામનો ટાઈમ આવી જાય છે, ત્યાં સુધી એ લોકો ક્લાસીસ એ નથી કરતા, ક્લાસીસમાં નંબર નથી મૂકતા, તો અમારે કરવું શું? હવે જયારે સ્ટાફ મેમ્બર્સ જો કહી રહ્યા છે કે તમે લોકો 1.5 કલાક લેટ એક્ઝામ આપો, 11:30નો ટાઈમ છે, તમે 12 વાગે તમે એક્ઝામ્સ આપો, તો આવું કેટલા ટાઈમ સુધી ચાલવા? આજે તો બહુ ઘણો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે। દર વખત કરતા તો નાનું મોટું હોય છે, તો એડજસ્ટ કરી લે છે છોકરાઓ। આજે તો 10 વાગે અહીંયા નોટિસ પર લગાયા બધા નંબર, તો લોકોને 1.5 કલાક કાં તો કલાક જ મળ્યો છે, અને 1.5 કલાકમાં 3500 થી 3600 છોકરા એક સાથે નંબર ના જોઈ શકે, સ્વાભાવિક વાત છે। એની અંદર અમુક છોકરીઓ જે છે તે રડવા પણ મળી છે, એટલા માટે પરિણામ પણ થોડું ડીમ થયું છે। એ લોકો ભૂલી ગયા છે કે એક્ઝામ આજે અમે કેવી રીતે આપીશું, ગભરાઈ ગયા બધા। હા, મેનેજમેન્ટ 100% આ મિસ જ કહી શકાય, કેમ કે કલાકમાં કોઈ છોકરો કઈ રીતે નંબર શોધી શકે છે? પરીક્ષામાં ગેરવ્યવસ્થાને કારણે ભારે અફરાતફરીનો માહોલ થયો હતો। એક તબક્કે ખુદ રજીસ્ટ્રાર અમિત ધોળકિયા ફેકલ્ટી ખાતે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરી દીધી હતી। તેની ગંભીરતાને સમજ્યા છે, અને ખાસ તો આમાં જે ફેકલ્ટી સ્ટાફ છે, જે કેટલીક એમના તરફથી જે સ્ટેપ્સ લેવાના હોય એના માટે અગાઉ પણ અમે એમને વાત તો કરેલી છે, ટ્રેનિંગ પણ આપી, છતાં આજે ફરીવાર આર્ટ્સના સ્ટાફને અત્યારે બોલાવી અમે એમને ચોખ્ખી ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ કે પરીક્ષાના આગલા દિવસે જ બેઠક વ્યવસ્થા, નંબર વગેરેની માહિતી નોટિસ બોર્ડ પર લાગી જવી જોઈએ, અને પરીક્ષાના સમયે પણ આ સ્ટાફ ઉપલબ્ધ રહે, વિદ્યાર્થીઓને કંઈ પણ માહિતી આપવી હોય, કોઈ પણ જાતની એમને હેલ્પ કરવી હોય, એ પ્રકારની ઇન્સ્ટ્રક્શન અમે આજે આપીએ। બંને કોઓર્ડિનેશનમાં કામ કરવું પડશે, ફેકલ્ટી અને યુનિવર્સિટી।